अमरेली राजूलाना समडीयाळा गामे ग्रामजनों द्वारा मार्ग ना बनता आंदोलन करवामां आव्युं। अवारनवार रजूआत करवा छतां पण तंत्र द्वारा ध्यान न अपाता ग्रामजनों रोषे भराया। राजूलाना समडीयाळा रस्तानी अवारनवार रजूआत करवा छतां पण तंत्र द्वारा ध्यान न अपाता ग्रामजनों रोषे भराया। रस्ता पर ज बेसी जईने उपवास पर उतर्या। समडीयाळा गामे छेल्ला घणा समयथी गाममां मार्ग नहीं बनता आंदोलन पर उतर्या। अगाउ पण सरपंच सहित ग्रामजनों द्वारा लेखित तेमज मौखिक रजूआत करवामां आवी हती, छतां पण तंत्र द्वारा कोई पण कामगीरी न कराता लोकोमां भारे रोष जोवा मळ्यो। सरपंच सहित ग्रामजनों द्वारा रस्ता पर बेसीने आंदोलन करायुं। गाममां चारों तरफ धूळनी डमरीओ उड़ी रही होय अने रोड अति खराब हालतमां होवाथी रजूआत कराई हती। आ घटनानी जाण थता मरीन पोलीस स्टाफ तेमज अधिकारीओ घटनास्थळे दौड़ी गया। माननीय श्री अमरीशभाई देर, माननीय अध्यक्षश्री, આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીનું ધ્યાન દોરવા ઈચ્છું છું કે જે રીતે મેં પ્રશ્ન પૂછ્યો છે એના જવાબમાં ક્યાંક વિસંગતતા છે। મારો પ્રશ્ન એવો છે કે મારા ખાંભા તાલુકાની ઇંગોરાળા, પાડાગાળા અને વાડલિયા નાની સિંચાઈ યોજનાઓ ક્યારથી બંધ છે? એમના જવાબમાં લેખિતમાં મને એવું આપ્યું છે કે આ નાની સિંચાઈ યોજનાઓમાં ચોમાસામાં પાણી સંગ્રહ થઈ ભૂગર્ભ જળ રિચાર્જ થતાં આસપાસના ખેડૂતોને પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળે છે। તો આપના માધ્યમથી હું માનનીય મંત્રીશ્રીને પૂછવા ઈચ્છું છું કે આ પ્રત્યક્ષ અને પરોક્ષ એનો એક મને ભેદ સમજાવે, અને બીજો મારો નાનો એવો પ્રશ્ન એ છે કે આ ઇંગોરાળા, પાડાગાળા અને આ વાડલિયા નાની સિંચાઈ યોજના અંતર્ગત કેટલા ગામોને પાણી સરકાર શ્રી પહોંચાડે છે? માનનીય મંત્રીશ્રી, માનનીય અધ્યક્ષશ્રી, પ્રત્યક્ષ અને પરોક્ષ, માનનીય અધ્યક્ષશ્રી, જે આપણી નાની સિંચાઈની યોજનાઓ આપણે તૈયાર કરીએ છીએ એ યોજનાઓ દ્વારા પાણી રોકી અને આજુબાજુના વિસ્તાર રિચાર્જ થાય અને ત્યાંથી જો પાણી વધારે રહેતું હોય નાની સિંચાઈ યોજનામાં તો કેનાલો દ્વારા અથવા તો બીજી કોઈ રીતે એને આપણે ખેતરો સુધી પાણી પહોંચાડીએ છીએ। પરંતુ અમુક યોજનાઓ એવી છે કે અને જમીનના તળ પણ એવા હોય કે પાણી સીધે સીધું નીચે ઉતરી જાય અને લગભગ માનનીય અધ્યક્ષશ્રી નવેમ્બર ડિસેમ્બર સુધીમાં એ પાણી શોષાઈ જતું હોય છે અને રિચાર્જ થઈ જતું હોય છે। એટલે આજુબાજુના વિસ્તારની અંદર એ ગામોના કૂવાઓ રિચાર્જ થાય છે અને કૂવાઓના રિચાર્જ થવાના કારણે જે સિંચાઈ થાય એને આપણે પરોક્ષ કહીએ છીએ। શ્રી અમરીશભાઈ, આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછું છું કે આવી ત્રણેય યોજનાઓ હેઠળ કેટલા ગામો આવેલા છે, એ ગામોના નામ, અને બીજું મને એટલું સમજાવો કે આ સિંચાઈ યોજનાની જે કેનાલો જે છે એ અત્યારે સારી કન્ડિશનમાં છે કે કેમ? માનનીય મંત્રીશ્રી, માનનીય અધ્યક્ષશ્રી, ખાંભા તાલુકાની ટોટલ 7 યોજનાઓ છે આપણી, ઇંગોરાળા, પાડાગાળા, વડાલિયા, કંટાળા, મોભનેસ, કોડિયા અને સરકડિયા। માનનીય અધ્યક્ષશ્રી, આપણી આટલી યોજનાઓ છે એમાં ઇંગોરાળામાં 166 હેક્ટર આપણે લાભ મળે છે અને એક ગામ એમાં સમાવેશ થાય છે। પાડાગાળામાં 176 હેક્ટર, એક ગામ વાદળિયામાં 93 હેક્ટર અને એક ગામ કંટાળા નાની સિંચાઈમાં 527 હેક્ટર અને એક ગામ મોભનેસ નાની સિંચાઈમાં 587, એક ગામ કોદિયામાં 85 અને એક ગામ અને સરકડિયામાં 162 હેક્ટર અને એક ગામને આપણે પાણી પહોંચાડીએ છીએ। અમારા ગામમાં સાત બંધ જતો રસ્તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે, તેમાં ખૂબ જ ધૂળ ઉડે છે, જેની જાણ અમે આરએનડી વિભાગમાં બે વખત કરેલી, એના કોઈ પગલાં લીધેલા નહીં, જેથી આજે અમે આંદોલન કરેલું અને એમાં પોલીસ સ્ટાફ, આરએનડી વિભાગ અને નાયબ મામલતદાર આવ્યા હતા મુલાકાતે, જેમાં અધિકારીઓ જણાવેલું કે અઠવાડિયાની અંદર અમે તમારો પ્રશ્ન, ધૂળ ઉડવાનો પ્રશ્ન છે એ હલ કરી દઈશું અને શુક્રવારથી તમારા ગામના રોડ ઉપર પાણીના છટકા ઉપરથી દિવસમાં બે વાર એ બહાદરી આપી છે, એટલે અમે આજે સુખદ સમાધાન કરેલું છે અને જો પાણી છાંટવામાં નહીં આવે તો આવતા શુક્રવારથી ફરી વખત ઉગ્ર આંદોલન કરીશું।